झालोद नगरपालिका प्रमुख उपप्रमुखनी चूंटणी जड़बेसलाक पोलीस बंदोबस्त वच्चे योजाई। झालोद नगरपालिकाना प्रमुख उपप्रमुखनी चूंटणी आजे सोमवारना रोज पालिकाना सभाखंडमां राखवामां आवी हती। जड़बेसलाक पोलीस बंदोबस्त वच्चे योजायेल आ चूंटणीमां प्रमुख तरीके बिनहरीफ तथा कोंग्रेस समर्थित 12 जेटला सभ्योना वॉकआउट बाद उपप्रमुखनुं नाम जाहेर करवामां आव्युं हतुं। झालोद नगरपालिकानी चूंटणीने लईने झालोदमां भारे उत्कंठा फैलाई हती, जेने लईने आज सोमवारना रोज योजायेल आ चूंटणी जड़बेसलाक पोलीस बंदोबस्त वच्चे योजाई हती। कोंग्रेस માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું, તો ભાજપ માટે ફરીથી સત્તા રૂઢ થવું એ માથાનો સવાલ હતો। આજે સોમવારના રોજ યોજાયેલ ચૂંટણીમાં કુલ 28 સભ્યોમાંથી 27 સભ્યો હાજર રહ્યા હતા। પ્રમુખ પદ માટે માત્ર સોનલબેન હરેશભાઈ ડિંડોનું નામ આવતા તેઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફથી કિરણભાઈ વસોયાનું નામ જાહેર કરવામાં આવ્યું, પરંતુ પક્ષ તરફથી આપવામાં આવેલું વ્હીપ વાંચવા અંગે ચૂંટણી અધિકારી પ્રાંતને જાણ કરવા છતાં પ્રાંતે એકવારમાં વાંચી લીધા પછીથી વાંચવાનો ઇનકાર કરવામાં આવતા કોંગ્રેસ તેમજ ભાજપના સભ્યોએ સભામાં હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ 12 જેટલા સભ્યોએ વોકઆઉટ કરી અને આ અંગેનો વિરોધ નોંધાવ્યો હતો। તો હાજર રહેલા કુલ 16 સભ્યોમાંથી 15 જેટલા સભ્યોએ પોતાનો મત નંદાબેન રાજુભાઈ વાઘેલાને આપતા નંદાબેનને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા। આમ ભાજપના સમર્થનથી કોંગ્રેસના સભ્ય પ્રમુખ બન્યા હતા, તો ભાજપના સમર્થનથી જ અપક્ષને ઉપપ્રમુખ બનાવવામાં આવતા હાલની સત્તા ભાજપના ફાળે જ રહી હોય તેમ કહી શકાય છે। તો કોંગ્રેસે પણ પોતાના પક્ષનો ઉમેદવાર જ પ્રમુખ બન્યો હોય સંતોષ માની રહી છે। નઈ મુન્ના જેડસ ટીવી દાહોદ। આજ રોજ નગરપાલિકા ઝાલોદની સભાગણમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા અને પસંદગી કરી વ્હીપ આપેલ છે અને હું બિનહરીફ ચૂંટાઈ છું। એક તરફી શાસન એટલે 11 વાગે પહેલાં વ્હીપ વજાડ્યું, તો વ્હીપનું વાંચન કર્યું, અડધા સભ્યો આવ્યા નથી। પછી અમે એમને એમ કીધું કે જે સભ્ય પૂરા થઈ ગયા છે તો બધા આવી ગયા, તારે એકવાર ફરી વ્હીપનું વાંચન કરતો કે ના ચાલે, કેમ ના ચાલે એટલે એક તરફી શાસન કરવાનું છે એમને અને એમને મરજી માફક બોર્ડ બેસાડવાનું છે। અમારો વિરોધ એક જ છે કે એ વાંચન કેમ નહીં કર્યું વ્હીપ, બધા સભ્યો આવ્યા તારે ઇન્ટર કેમ થવા દીધા ને પાછળ એ કહે કે 11 વાગે અમે વાંચન કરી દીધું 11 વાગે પછી, તો 11 વાગે પછી 11:30 વાગે પછી સભ્યોને કેમ ભરાવા દીધા મીટિંગમાં, તો બધી રીતે અમારા સાથે ન્યાય કરવું જોઈએ ને એમને। અમે બધા કોંગ્રેસ વાળામાં બધા જો બધા 11 વાગે આવતા બધાને સામે વ્હીપ વંચાણ કરતા તો અમારો કોઈ વિરોધ ના હતો, પણ બધાના હાજરમાં એમને વ્હીપ વંચાણ ના કર્યું। ઝાલોદ નગરપાલિકાના બીજા ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ઝાલોદ નગરપાલિકા મુકામે હતી। કોંગ્રેસ તરફથી કોંગ્રેસના જે સભ્ય છે એ તમામ સભ્યને આજે વ્હીપ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ 11 વાગે પછી અમુક સભ્ય આવતા અમુક સભ્યને વ્હીપ પાઠવી શક્યા નથી। વ્હીપ પાર્ટીનો વ્હીપ છે, અમે અગાઉથી પણ કલેક્ટર સાહેબને અને એમને પણ જાણ કરી હતી કે પાર્ટીનો વ્હીપ અમને મિટિંગની શરૂઆતમાં ભજવવાનું છે, તે ઉપરાંત તે છતાંય વ્હીપ અમને ભજવવામાં દેવા આવ્યા નથી। કેટલા સભ્યોએ વોકઆઉટ કર્યું? કોંગ્રેસના સભ્યો બધા તમામે વોકઆઉટ કર્યું છે।